કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. બાળકો, તમારે જુલાઈ મહિનાનું પુસ્તક ખોલવાનું છે. જુલાઈ મહિનાનું પુસ્તક ખોલવાનું છે તેમાં પેજ નંબર તમારે 4 ઉપર પુનરાવર્તન આપેલું છે. શું આપેલું છે? પુનરાવર્તન. તેમાં લખેલું છે ચિત્ર ઓળખી તેનું નામ લખો. તો બાળકો, તમારે જુલાઈ મહિનાનું પુસ્તક ખોલશો એટલે એમાં ચિત્ર ઓળખી તેનું નામ લખવાનું કીધું છે. તે હું તમને અહીંયા કરાવડાવું છું. તમારે મારી સાથે જુલાઈ મહિનાનું પુસ્તક ખોલવાનું છે, મારી સાથે તમારે લખવાનું છે. ચાલો હું લખાવું. તેમ તમારે જુલાઈ મહિનાના પુસ્તકમાં પેજ નંબર 4 ઉપર લખવાનું છે. જો બાળકો, આ છે જુલાઈ મહિનાનું પુસ્તક. જુલાઈ મહિનો, એમાં તમારે આ કથિત જ્ઞ સુધીનો ખાનાપૂર્તિ મેં તમને ચોપડીમાં એટલે કે પુસ્તકમાં કરાવી હતી. હવે તમારે પેજ નંબર 4 ઉપર ચિત્ર ઓળખી તેનું નામ લખો. તો એમાં બાળકો છે, પહેલું ચિત્ર શેનું છે? તો કે મગર છે. શું છે? મગર. તો તમારે અહીંયા કાઉન્સમાં જો તમને અલગ અલગ શબ્દ આપેલા છે. આપેલા છે ને શબ્દ, તો શબ્દ આપેલા છે તેમાં પહેલું ચિત્ર મગરનું છે. તો આમાં કઈ ક્યાં છે એ શબ્દ મગર? તો એ તમારે જોઈને અહીંયા લખવાનું છે. તો વાંચવાનું છે, જો આમાં મગર ક્યાં છે? તો કે અહીંયા મગર. તો તમારે અહીંયા લખવાનું છે મરચાનો મ, ગણપતિનો ગ, રમકડાનો ર. મગર. શું વચાશે? મગર. એવી જ રીતે બાળકો, આ છે જગ, પાણી જ ભરવાનો જગ આવે ને તે છે જગ. તો અહીંયા તમારે કાઉન્સમાં જોવાનું છે કે જગ ક્યાં છે? તો કે અહીંયા છે. તો જમરૂખનો જ અને ગણપતિનો ગ, જ ગ. જમરૂખનો જ, ગણપતિનો ગ. તો શું વાંચવાનું? જ ગ. એવી જ રીતે બાળકો, આ છે થડ. જો આ થડ છે. શું છે? થડ. ઝાડનું નીચે આવે ને તે છે થડ. તો તમારે અહીંયા લખવાનું છે થ, થડનો થ અને ડગલાનો ડ. થડ. શું લખવાનું છે? થડ. હવે બાળકો, આ ચિત્ર શેનું છે? તો કે હરણનું. શેનું છે? હરણ. તો અહીંયા તમારે કાઉન્સમાં જોવાનું છે કે હરણ નામનો શબ્દ ક્યાં છે? તો કે પેલો છે. તો અહીંયા તમારે લખવાનું છે હરણનો હ, રમકડાનો ર, અણફેનનો અણ. હરણ. શું વાંચવાનું? હરણ. હવે આ બાળકો, શેનું ચિત્ર છે? તો કે ટબનું. શેનું ચિત્ર છે? ટબ. તો અહીંયા ટબ ક્યાં છે? તો કે અહીંયા છે. તો ટબમાં પહેલો શબ્દ શે કયો આવે? ટપાલીનો ટ, અને બીજો શબ્દ આવે બકરીનો બ. તો શું વચાશે? ટબ. શું વચાશે? ટબ. હવે બાળકો, આ શેનું ચિત્ર છે? ઓળખાવતો, શેનું ચિત્ર છે? તમારા શર્ટમાં બટન હોય છે ને, તો આ ચિત્ર છે બટનનું. શેનું ચિત્ર છે? બટન. તો બટન જો અહીંયા લખ્યું બટન, તો બટનનો પહેલો શબ્દ શું આવશે? બકરીનો બ, ટપાલીનો ટ, નગારાનો ન. શું આવશે? બટન. ફરી પાછું મારી સાથે શબ્દ તમારે વાંચવાના છે. આ શબ્દ મેં લખાવ્યા, મારી સાથે તમારે જુલાઈ મહિનાનું પુસ્તક ખોલવાનું છે અને તમારે મારી સાથે આ મેં શબ્દ લખાવ્યા એ લખવાના છે. હવે ફરી પાછું બાળકો, મગરથી આપણે આંગળી મારી ફરીવાર શબ્દ બોલીશું. મરચાનો મ, ગણપતિનો ગ, રમકડાનો ર. તો શું વચાશે? મગર. શું વચાશે? મગર. એવી જ રીતે બાળકો, આ શેનું ચિત્ર છે? તો કે જગ. તો જમરૂખનો જ અને ગણપતિનો ગ. તો શું વચાશે? જગ. શું વચાશે? જગ. એવી જ રીતે બાળકો, આ શેનું ચિત્ર છે? તો કે થડનું. શેનું ચિત્ર છે? થડ. તો ઝાડની નીચે આવે છે, મૂળિયું આવે, આપણે એને થડ કહેવાય. શું કહેવાય? થડ. તો થડનો થ અને ડગલાનો ડ. તો શું વચાશે? થડ. એવી જ રીતે બાળકો, આ ચિત્ર શેનું છે? તો કે હરણનું. શેનું છે? હરણ. તો તમારે હરણનું ચિત્ર છે. તો અહીંયા પહેલો શબ્દ આવશે હરણનો હ, રમકડાનો ર, અણફેનનો અણ. તો શું વચાશે? હરણ. એવી જ રીતે બાળકો, આ ચિત્ર છે ટબનું. શેનું ચિત્ર છે? ટબ. તો
तो अहीं शब्द आवशे ट ब। एवी ज रीते बाळको आ चित्र शेनुं छे तो के बटननुं, शेनुं चित्र छे बटन, तो अहीं लखवानुं बटन। આ હતા બાળકો ચિત્ર ઓળખી તેની નીચે આપણે શબ્દ લખવાના હતા। હવે અહીંયા અનુરેખન એટલે કે શબ્દ જોઈને લખો। અહીંયા તમને શબ્દ આપેલા છે તે બાજુના બોક્સમાં તમારે લખવાના છે, મારી સાથે જ લખવાના છે। પેન્સિલ રબર સાથે રાખીને બેસવાનું, સારા અક્ષરે બોલતું જવાનું, હું જેમ બોલાવું એમ તમારે બોલતું જવાનું છે અને આ ચોપડીમાં લખવાનું છે। તો ચાલો બાળકો, પહેલો અક્ષર છે મરચાનો મ, તો અહીંયા લખવાનો છે મરચાનો મ। અને બીજો શબ્દ છે ગણપતિનો ગ, તો અહીંયા લખવાનું છે ગણપતિનો ગ, તો મ ગ શું વચાશે, મ ગ। એવી જ રીતે બાળકો આ ચિત્ર છે તલનું, શેનું ચિત્ર છે તલ, તો તલવારનો ત અને લખોટીનો લ, તો પહેલો અક્ષર લખવાનો છે અહીંયા તલવારનો ત અને લખોટીનો લ, તો શું વચાશે તલ, શું વચાશે ત લ। એવી જ રીતે બાળકો આ ચિત્ર, સોરી આ પહેલો શબ્દ છે જમરૂખનો જ અને વહાણનો વ, તો શું વચાશે જ વ, તો એવી જ રીતે બાળકો પહેલો શબ્દ લખવાનો છે અહીંયા જમરૂખનો જ અને વહાણનો વ, તો શું વચાશે જ વ। એવી જ રીતે બાળકો અહીંયા શબ્દ છે રમકડાનો ર અને સસલાનો સ, તો શું વચાશે રમકડાનો ર સસલાનો સ, તો શું વચાશે ર સ, શું વચાશે ર સ। એવી જ રીતે બાળકો આ ચિત્રમાં, સોરી આ શબ્દમાં પહેલો શબ્દ છે ફટાકડાનો ફ, તો અહીંયા તમારે લખવાનું છે ફટાકડાનો ફ અને અણ અળ નળનો અળ, શું લખવાનું છે અળ નળનો અળ, તો શું વચાશે ફળ, શું વચાશે ફળ। એવી જ રીતે બાળકો અહીંયા છે મધ, મરચાનો મ અને ધજાનો ધ, તો અહીંયા તમારે પહેલાં મરચાનો મ લખવાનો છે અને ધજાનો ધ લખવાનો છે। મધ શું વચાશે મધ, ફરી પાછું હું વચાવું છું મ ગ ત લ જ વ, પછી રસ ફળ મધ। આ બાળકો શબ્દ તમે સાદા શબ્દ વાંચતા જુનિયરમાં આપણે શીખવાના હતા, પણ જુનિયરમાં આપણે કોઈ કારણસર આપણે જુનિયર કરેલું નથી, તો હવે આપણે સિનિયરમાં તે સાદા શબ્દનું રિવિઝન કરવું પડશે ને, તો આપણે અહીંયા જુલાઈ મહિનાના પુસ્તકમાં સાદા શબ્દો તમારે બોલતા અને લખતા શીખવાના છે। ન આવડે તો તમારી મમ્મીને બાજુમાં બેસાડી મમ્મીને તમારે કહેવાનું આ શબ્દ કોને કહેવાય, અને મેં તમને કથિત જ્ઞ સુધીની તો ઓળખ મૂળાક્ષરની ઓળખ તો કરાવી હતી, હવે તમને તે શબ્દ મૂળાક્ષર આવડે એટલે તમને શબ્દ વાંચતા આવડશે। બાળકો આ પેજ 4 નંબરના પેજ ઉપર આપણે શબ્દ લખતા શીખ્યા, તેનું સામેનું પેજ છે કે રંગ પૂરવાનો છે અમાં અને ચિત્રને તેના નામ સાથે જોડવાનું છે। જ્યારે આ વિડીયો સ્કૂલમાંથી મૂકે ત્યારે આ હોમવર્કમાં આવશે, ત્યાં સુધી તમારે કોઈએ તે પેજ જાતે કરવાનું નથી, જ્યારે હોમવર્કમાં આવે ત્યારે જ તે પેજ તમારે કરવાનું રહેશે। હવે બાળકો પાછળ પેજ ફેરવો, પેજ નંબર 6 ઉપર, શું પેજ નંબર 6 ઉપર, તો બાળકો આ છે કાવાળો કક્કો, આપણે કથિક કે જ્ઞ સુધીનો એમનેમ સાદો કક્કો શીખ્યા, આ બાજુમાં લીટો આવશે એટલે એને કા ખા ગા ઘા એમ શબ્દ વચા મૂળાક્ષર વચાશે, તો તમારે પહેલાં જો અહીંયા આ આપેલો છે એટલે તમે કા એમ બોલો તો આ આવે ને, તો કા આવે ને, તો પહેલાં તમારે અહીંયા 10 વાર આને ઘૂંટવાનો છે, જો આવી રીતે 10 ઘૂંટવાનો છે, આ એમ બોલતું જવાનું, આ શું બોલવાનું, આ શું બોલવાનું, આવી રીતે તમારે 10 વાર આને ઘૂંટવાનો છે, કેમ ઘૂંટવાનો છે, જો આવી રીતે 10 વાર ઘૂંટવાનો છે અને બોલવાનો છે આ એમ, આ બોલવાનો, શું બોલવાનો, આવી રીતે 10 વાર તમારે ઘૂંટવાનો છે, શું કેટલી વાર ઘૂંટવાનો 10 વાર, જો આવી રીતે આમ ઘૂંટવાનો, આમ ઘૂંટે જાય તો તમને વળાંક લેતા આવડશે, આવી રીતે ઘૂંટવાનો છે, જો આવી રીતે ઘાટો જ્યાં સુધી તમને વળાંક લેતા ના આવડે ત્યાં સુધી તમારે આ ઘૂંટવાનો
છે, શું ગૂંટવાનો છે? આ કા બોલશો એટલે આ તમને ઓટોમેટિક આવડશે, કા આવડે ને. એવી જ રીતે બાળકો હવે આપણે આ કકાને પણ ઘૂંટવાનો છે. તો કેવી રીતે ઘૂંટવાનો? તો જો આવી રીતે ઘૂંટવાનો, ક બાજુમાં લીટો એટલે શું વચાશે? કા. શું વચાશે? કા. પછી ખ ને ઘૂંટવાનો છે આવી રીતે, આવી રીતે ખ ને ઘૂંટવાનો બાજુમાં લીટો તો શું વચાશે? ખા. પછી એની બાજુમાં ગણપતિનો ગ છે, પછી બાજુમાં લીટો એટલે શું વચાશે? ગા. શું વચાશે? ગા. પછી ઘરનો ઘ, ઘરનો ઘ ઘૂંટવાનો બાજુમાં લીટો એટલે શું વચાશે? ઘા. શું વચાશે? ઘા. પછી ચકલીનો ચ, શું? ચકલીનો ચ બાજુમાં લીટો એટલે શું વચાશે? ચા. શું વચાશે? ચા. પછી છત્રીનો છ બાજુમાં લીટો એટલે શું વચાશે? છા. પછી જમરૂખનો જ બાજુમાં લીટો શું વચાશે? જા. શું વચાશે? જા. પછી જબલાનો જ, શું? જબલાનો જ બાજુમાં લીટો એટલે શું વચાશે? જા. પછી ટપાલીનો ટ બાજુમાં લીટો એટલે શું વચાશે? ટા. શું વચાશે? ટા. પછી ઠળિયાનો ઠ. બાળકો વ્યવસ્થિત સારા અક્ષરે તમારે ઘૂંટવાનો છે આ પેજ નંબર 6 પરનો કાખાવાળો કક્કો. આ છે ડ, ડગલાનો ડ બાજુમાં લીટો આવશે એટલે આપણે એને શું વાંચશું? ડા. શું વાંચશું? ડા. પછી ઢગલાનો ઢ બાજુમાં લીટો એટલે શું વચાશે? ઢા. શું વચાશે? ઢા. પછી અણફેણનો અણ બાજુમાં લીટો એટલે શું વચાશે? અણા. શું વચાશે? અણા. પછી તલવારનો ત બાજુમાં લીટો એટલે શું વચાશે? તા. શું વચાશે? તા. પછી થડનો થ બાજુમાં લીટો એટલે શું વાંચવાનું બાળકો? થા. શું? થા. પછી દડાનો દ બાજુમાં લીટો એટલે શું વાંચવાનું? દા. પછી ધજાનો ધ બાજુમાં લીટો એટલે શું વાંચવાનું? ધા. પછી નગારાનો ન બાજુમાં લીટો એટલે વાંચવાનું? ના. શું વાંચવાનું? ના. પછી પતંગનો પ બાજુમાં લીટો પા. શું વાંચવાનું? પા. પછી ફટાકડાનો ફ અને બાજુમાં લીટો એટલે ફા. પછી બકરીનો બ બાજુમાં લીટો એટલે શું વાંચવાનું? બા. પછી ભમેડાનો ભ બાજુમાં લીટો એટલે ભા. મરચાનો મ બાજુમાં લીટો એટલે મા. પછી યતીશનો ય બાજુમાં લીટો યા. રમકડાનો ર બાજુમાં લીટો રા. લખોટીનો લ બાજુમાં લીટો એટલે લા. પછી વહાણનો વ બાજુમાં લીટો એટલે વા. પછી શરણાઈનો શ બાજુમાં લીટો એટલે શું વચાશે? શા. પછી ષટકોણનો સ બાજુમાં લીટો વચાશે? ક્ષા. પછી સસલાનો સ બાજુમાં લીટો એટલે સા વચાશે. પછી હરણનો હ બાજુમાં લીટો એટલે હા. પછી અળનળનો અળ બાજુમાં લીટો એટલે અળા. પછી ક્ષત્રિયનો ક્ષ બાજુમાં લીટો એટલે ક્ષા. પછી યજ્ઞનો જ્ઞ બાજુમાં લીટો એટલે જ્ઞા વચાશે. શું વચાશે? જ્ઞા. આવી જ રીતે બાળકો ફરીવાર હું તમને વચાવું છું. કને કાનો કા, ખને ખાનો ખા, ગને ગાનો ગા, ઘને ઘાનો ઘા, ચને ચાનો ચા, છને છાનો છા, જને જાનો જા, જને જાનો જા, ટને ટાનો ટા, ઠને ઠાનો ઠા,
ડને ડાનો ડા, ઢને ઢાનો ઢા, અણને અણાનો અણા, તને તાનો તા, થને થાનો થા, દને દાનો દા, ધને ધાનો ધા, નને નાનો ના, પને પાનો પા, ફને ફાનો ફા, બને બાનો બા, ભને ભાનો ભા, મને માનો મા, યને યાનો યા, રને રાનો રા, લને લાનો લા, વને વાનો વા, શને શાનો શા, સો શને શાનો શા, સને સાનો સા, સને સાનો સા, હને હાનો હા, અળને અળાનો અળા, ક્ષને ક્ષાનો ક્ષા, જ્ઞને જ્ઞાનો જ્ઞા. બાળકો, આપણે આ કાથી તે જ્ઞા સુધીના મૂળાક્ષરને આપણે ઘૂંટતા શીખ્યા, લખતા શીખ્યા, બોલતા પણ મેં તમને શીખવાડ્યું. હવે નીચે કાથી તે જા સુધી તમારે જાતે લખવાનું છે. જો હું લખાવું, અહીંયા શું છે, કને કાનો કા, તો અહીંયા કને કાનો કા, તો કને કાની બાજુમાં શું આવે છે, ખને ખાનો ખા. તો તમારે અહીંયા લખવાનું ખને ખાનો ખા. પછી એની બાજુમાં શું છે, ગને ગાનો ગા, તો તમારે અહીંયા લખવાનું છે ગને ગાનો ગા. પછી ઘને ઘાનો ઘા, તો તમારે અહીંયા લખવાનું છે ઘને ઘાનો ઘા. પછી ચને ચાનો ચા, શું વચાશે, ચને ચાનો ચા, તો અહીંયા લખવાનું ચને ચાનો ચા. પછી બાળકો છને છાનો છા, શું આવશે, છને છાનો છા, આવી રીતે છને છાનો છા, અને જને જાનો ઝા અહીંયા આપેલો છે. તો બાળકો, આમાં જુલાઈ મહિનાના પુસ્તકમાં પેજ ઉપર 4 મેં કરાવ્યા અને પેજ નંબર 6 મેં કરાવ્યા. હવે જે દિવસે આ વિડીયો સ્કૂલમાંથી આવે તમારા યુટ્યુબ ઉપર, તમારા વોટ્સઅપમાં મેસેજ, ત્યારે તમારે આ વિડીયો આવે ત્યારે આ હોમવર્ક હું આપીશ, ત્યારે જ તમારે તે 5 નંબરનું પેજ, પેજ નંબર 5 અને પેજ નંબર 7 પરનું હોમવર્ક આવશે. ત્યારે તમારે આ ચોપડીમાં લખવાનું છે, ત્યાં સુધી તમારે લખવાનું નથી. જો આ કાથી તે જ્ઞા સુધીનો કક્કો હતો. અસ્તુ.